ગાંધીધામમાં એક હેવાન બાપની હેવાનિયત આવી સામે ગાંધીધામમાં એક હેવાન બાપની હેવાનિયત સામે આવી છે. આ કળિયુગ બાપે પોતાની જ 4 મહિનાની દીકરીને મારી નાખવા જાળીઓમાં મૂકી આવ્યો હતો, પરંતુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી લઈ તેની માતાને સુપરત કરી છે. સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવે તો ગઈ રાતે હેવાન પિતાએ અને તેના 2 સાથીદારોએ માતાની નજર ચૂકવી 4 મહિનાની બાળકીનું અપહરણ કરાવી મારવા માટે જંગલની જાળીમાં મૂકી આવ્યા હતા અને બાળકીની માતાની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવવા પહોંચ્યો હતો. તો પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પિતા પર શંકા જતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. સગા બાપે જ નાની બાળકીને મારવા માટે આ કૃત્ય કર્યું છે તે જાણી પોલીસ પણ અચંબામાં રહી ગઈ હતી. તપાસ હાથ ધરતા 6 કલાક બાદ બાળકી જીવત મળી આવતા તેની માતાને સોંપવામાં આવી હતી. સાથે જ આરોપી પિતા સહિત અન્ય 2ની ધરપકડ કરી રાઉન્ડઅપ કર્યા હતા. બાળકીને મારવા માટેનું કારણ એક તો તે છોકરી હતી અને બીજું તેની બીમારીમાં વધુ રૂપિયા ખર્ચ થતા હોવાના કારણે આરોપીએ આ પગલું ભર્યું હતું. ગણતરીના કલાકમાં બાળકીની શોધ કરી ગાંધીધામ પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જયેન્દ્ર સિંચાલા. ગઈકાલે રાત્રે એક પરિવાર એમની 4 માસની બાળકી ગુમ થયેલી એ સંબંધે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો. ફરિયાદી હતા શાંતા દેવી. એમને પીઆઈ એ ડિવિઝન પીઆઈ શ્રી એચકે ઉંબલ સાહેબને એવી રજૂઆત કરેલી કે એમની 4 માસની બાળકી હતી, એને ઘરમાં 2 ઈસમો આવીને અપહરણ કરીને લઈ ગયા છે. તો એ સંબંધે એ ડિવિઝન પીઆઈ શ્રીએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી. તપાસ દરમિયાન એમને એના જે બાળકી હતી, બાળકીના પિતા હતા રાજકરણ ઉપર થોડું શંકા જતા એમને યુક્તિ પ્રયુક્તિથી એની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન એના પિતા હતા જે રાજકરણ, એમને આખી ગુનાની જે હકીકત હતી એની કબૂલાત કરી અને એમને પોતાના પૂછપરછમાં એવું જણાવ્યું કે એમને જે બાળકી હતી આ બાળકીનો ખર્ચો, મતલબ એની સારવારનો ખર્ચો ઘણો આવતો હતો, એમ જ ઓલરેડી એમને 4 બીજા બાળકો હતા. તો આ બાળકીને સાર સંભાળનો ખર્ચો વધારે આવતો હોવાથી એમને આ બાળકીનું પાલન પોષણ કરવાનું પોસાતું ન હતું. તો એમને આખું કાવતરું ગળ્યું અને બાળકીને મારવાનું આખો એક પ્લાન બનાવ્યો. આ માટે એમને એમના 2 ભત્રીજા હતા જેના નામ છે કમલાકાંત અને અંકિત, આ બંનેની મદદગીરી ગાડીથી આ બાળકીને પોતાના ઘરેથી જ અપહરણ કરાવ્યું અને એને ગળપાદળ આગળ આર્મીનો કેમ્પ છે ત્યાં આગળ બ્રિજ નીચે નાખી દીધી બંને ભત્રીજાઓએ અને પછી એ પોતાના ઘરે આવીને સૂઈ ગયા હતા. તો આખી તપાસ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એના સ્ટાફે ઘણી સારી મહેનત કરી, એમ જ આ દરમિયાન એમને પબ્લિકના માણસોએ બી થોડો સપોર્ટ કર્યો, જેના આધારે આખી ડિટેક્શન થઈ, સારું એવું ડિટેક્શન કર્યું અને બાળકીને ત્યાંથી જે જગ્યાએ હતી ત્યાંથી રિકવર કરી અને એની સારવાર કરાવી. સારવાર દરમિયાન એ સ્વસ્થ થતાં બાળકીને એની માતાને સોંપી દીધી. આ રીતે આખું એ ડિવિઝન પોલીસની બહુ સરાહનીય કામગીરીના લીધે સારું એવું ડિટેક્શન થઈ ગયું. એ બધા એ ડિવિઝન પોલીસનો આભાર માનું છું.